નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રમણ બધાને. આજના લેક્ચરમાં આપણે વર્ગીકૃત માહિતીનો મધ્ય સોરી વર્ગીકૃત માહિતીનો બહુલક જે શીખી ગયા છીએ એનું હોમવર્કમાં ચાર દાખલા આપેલા હતા. તો આઈ હોપ બધાને જવાબ આવી ગયો હશે, પણ તમારી આગળ ટેક્સ્ટબુક તો ન હોય એટલે જવાબ સાચો છે કે ખોટો એ ખબર ન હોય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વન બાય વન હોમવર્કના દાખલાનું સોલ્યુશન કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ રકમ લખું છું બીજા દાખલાની. રકમ કંઈક આવી છે વર્ગ અને આવૃત્તિ. વર્ગ છે તો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80. અને આવૃત્તિ છે 7, 14, 13, 12, 20, 11, 15, 8. ફર્સ્ટ ઓફ ઓલ આપણે બહુલકાનો શોધવો છે. વિદ્યાર્થી મિત્રો, બહુલક શોધવો હોય તો આપણે કીધેલું છે કે આવૃત્તિ ચેક કરવાની. મોટામાં મોટી આવૃત્તિ કોણ છે એ જો. મોટામાં મોટી આપણને કઈ દેખાય છે તો કે 20, તો એને નામ આપો F1. F1 મોટામાં મોટી દેખાય છે ને F1 નામ આપો. F1 પછી કોણ આવે તો કે F2. F1ની પહેલાં કોણ આવે તો કે F0. F1ની ઉપરનું બોક્સ જો, એમાં પહેલી રકમ હોય, પહેલી સંખ્યાને કહી દો F. હવે સૂત્ર લખી નાખવાનું કે ઝેડ એના બરાબર L+F1 F0 2F1 F0 F2 × H બરાબર. ની નીચે બરાબર L કેટલા છે? 40. પ્લસ F1 કેટલા છે? 20. માઇનસ F0 તો કે 12. 2 × F1 એટલે 20. −F0 − F2 × H. H એટલે ગેપ કેટલાનો જોઈએ? 10 માંથી 0 જાય તો 10, 20 માંથી 10 જાય તો 10, તો 10 નો ગેપ. હવે સાદરૂપ આપવાનું, બરાબર નીચે બરાબર 40 પ્લસ 20 માંથી 12 જાય તો 8, 20 × 2 = 40. અહીંયા કીધેલું હતું આ બેનો ગુણાકાર, પણ આ બેનો કરવાનો સરવાળો. 11 × 2 = 22 ને 23, પણ આપવાની માઇનસ જ સાઈન, × 10. હાલો 40 ના 40 એમને પ્લસ 8. 40 માંથી 23 જાય તો જો 0 માંથી 3 નો જાય તો 10 માં 3 જાય તો 7, 4 ઉપર 3, 3 માં 2 જાય તો 1, × 10. હાલો 40 + છેદ નથી ઉઠતા તો 8, 10, 80 ના છેદમાં 17. 80 ભાગ્યા 17 કરી નાખીએ ₹17 × 74 = 70, 75 × 80 તો 17 × 4 = 59. 10 માં 3 જાય તો 2, 7 માં 6 = 0. 17 × 6 = 70, 7 × 119. 1 વહી તો બરાબર. બસ હવે પોઈન્ટ તમારે 0 ઉતાર્યો, ભાગ આલે છે ના સારો તો પાછો ભાગમાં પડી 0 બરાબર. પાછો 0 ઉતારો તો 17 × 6 = 102, તો 17 × 5 = 4.705, અથવા તો 2 ડિજિટ રાખો તોય ચાલે, તો 40 + 4.7. અથવા તો ટેક્સમાં જવાબ 44.7 આવે છે તો પોઈન્ટ પછી 1 ડિજિટ લઈએ તોય ચાલે. 40 વત્તા 4 = 44 = 44.7 આન્સર.
44.705 લખો તોય હાલે, 44.70 લખો તોય હાલે, ગમે તે હાલે. ઘણા એ પોઈન્ટ પછી બે ડિજિટ લીધું હોય તો આન્સર થશે, પોઈન્ટ પછી ત્રણ ડિજિટ લીધી હોય તો આન્સર થશે, ગમે તે આન્સર લઈ ગયો સાચો. ક્લિયર? પણ 44 પોઈન્ટ આવવું જોઈએ 44, બાકી એક એ હોય તો એનો થાય. ક્લિયર બધાને? ત્રીજો દાખલો, રકમ લખીએ છીએ પેલા તો. રકમ કંઈક આવી છે વિદ્યાર્થી મિત્રો? વર્ગ આપેલો છે 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50 અને 50 થી 55. આવૃત્તિ આપેલી છે 3, 9, 8, 9, 10, 3, 0, 0, 2. તો ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યાર્થી મિત્રો, આપણે બહુલક શોધવા નીકળ્યા છીએ તો પહેલાં પહેલાં મેં કીધું એ પ્રમાણે આવૃત્તિ આપણે શોધવી પડે. મોટામાં મોટી કોણ છે? કોણ છે મોટામાં મોટું? 10, બરાબર. મોટામાં મોટું 10 છે તો એને નામ આપો F1. F1 પછી કોણ આવે? F2. F1ની પહેલાં F0. F1ની ઉપરનું બોક્સ જો પેલી સંખ્યા છે એને કહી દો L. હવે સૂત્ર લખીએ, ઝેડ એના બરાબર L+ F1 - F0 / 2F1 - F0 - F2 × H બરાબર. નીચે બરાબર L કોણ છે? તો કે પ્લસ, હાલો F1 10 - F0 9 2 × F1 એટલે 10 - F0 9 - F2 3 × H 20 માંથી 15 જાય તો 5, તો 5 નો જ ગેપ છે. 30 + હવે સાદરૂપ આપીએ, 10 માંથી 9 જાય તો 1, 2, 10, 20 કમ્પલસરી માઇનસ જ મૂકવાની હોય. આ બેનો કરવાનો સરવાળો, 9 ને 3 = 12 × 5 30 + 20 માંથી 12 જાય તો 8 × 5 હાલો છેદ તો ઉડતા નથી તો 30 + ગુણાકાર કરી નાખીએ, 5 × 5 ના છેદમાં 8, 5 અને 8 નો ભાગાકાર કરી નાખીએ. જો ખાસ યાદ રાખજો, ઘણાને એવું વેમ હોય કે મોટી સંખ્યા હોય એની જ અંદર આવી જાય તો એ શું કરશે, 8 હોય ને એને અંદર લઈ જાય છે, 5 ને 12 એવું ન હોય. અંશમાં જે બેઠું હોય ને એ અંદર આવે, છેદનું હોય બહાર આવે, ભલે નાનું મોટું હોય. 8નો ઘડિયો બોલીએ તો 8 એક 8 વધી જાય તો ભાગમાં પડી 0 અને પોઈન્ટ મૂકીને 0 ઉતારો. 8 × 6 = 48, 2 વધ્યા
પાછો હવે ચીરો ચીરો તો ઉતારી શકીએ એકવાર પોઈન્ટ મૂકે આઠ દુ સોળ ચાર વૈતા પાછો ચીરો ઉતાર આઠ પંચા ચાલે જીરો પોઈન્ટ છસો પચીસ છ ભાઈ તો ત્રીસ પ્લસ આનો ભાગાકાર થયો જીરો પોઈન્ટ છસો ને પચીસ ત્રીસમાં જીરો નાખી તો ત્રીસ પોઈન્ટ છસો ને પચીસ બરાબર ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો રકમ છે વર્ગ આપેલું છે જીરોથી વીસ વીસથી ચાલીસ ચાલીસથી સાઠ સાઠથી એંસી એંસીથી સો અને સોથી એકસો વીસ આવૃત્તિ છે દસ પાંત્રીસ બાવન એકસાઠ આડત્રીસ ઓગણત્રીસ આપણે બહુલક શોધવો છે તો પહેલાં તો આપણે આવૃત્તિ ઉપર ફોકસ કરીએ મોટામાં મોટી આવૃત્તિ હોય વિદ્યાર્થી મિત્રો શોધીએ કોણ દેખાય છે મોટામાં મોટું તો કે એકસાઠ અને નામ આપો એફ વન એફ વન પછી આવે એફ ટુ એફ વનની પહેલાં આવે એફ ઝીરો એફ વનની ઉપરનું ખાનું જોઈએ પહેલી સંખ્યા છે એને એલ કહી દઈએ સૂત્ર લખીએ ઝેડ એના બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો અપોન ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ક્રોસ એચ એલ કેટલા છે તો કે સાઠ પ્લસ એફ વન કેટલા છે તો કે એકસાઠ માઇનસ એફ ઝીરો તો કે બાવન ટુ ઇન્ટુ એફ વન એટલે એકસાઠ માઇનસ એફ ઝીરો તો કે બાવન માઇનસ એફ ટુ તો કે આડત્રીસ ગુણ્યા એચ ગેપ કેટલાનો છે વીસમાંથી ઝીરો જાય તો વીસ વીસનો ગેપ સાઠ પ્લસ એકસાઠમાંથી બાવન જાય તો એકસાઠમાંથી બાવન જાય તો નવ સદન નવ
હાલો એક સાઇનમાંથી 52 જાય બરાબર, તો 52 ને 8 60 ને 81 એટલે 9 વધ્યા. હવે 160 દૂ તો કે 2 1 2 2 6 12 122 માઇનસ, કમ્પલસરી માઇનસ આ બેનો કરવાનો હોય સરવાળો, 8 ને 2 10 ની 0 વધી 1, 5 ને 1 6 6 ને 3 9 ગુણ્યા 20. હવે 60 ને 60 એમને પ્લસ અહીંયા 9 એમને 122 માંથી 90 જાય તો 32 વધે, 122 માંથી 90 જાય, 90 ને 10 100, 100 ને 90 ને 10 એટલે 100, 122 માંથી 90 જાય તો 32. હવે જો છેદ ઉડાડતા આવડે તો ઉડાડાય, બાકી આ બેનો ગુણાકાર કર ના કાંઈ. મને છેદ ઉડાડતા આવડે છે, હું ઉડાડીશ. જો બે વડે ભાગ હાલે કે 2 16 32 2 10 20, હજી બે હારે હાલે 2 8 16 2 5 10, તો ફાઇનલી શું થયું, 9 5 45 ના છેદમાં 8 60 પ્લસ અહીંયા હું આવ્યું તો કે 9 5 45 ના છેદમાં 8. હવે 45 ભાગ્યા 8 કરી નાખીએ, 8 5 ને 40 વધ્યા 5.0, 8 4 32, 8 5 40, 8 6 48, 2 વધ્યા 0, 8 2 16, 5.62 આવ્યું એટલે કે 60 વત્તા 5.62, 60માં 5 નાખી તો 65.62. હોપ બધાને સાચો આવ્યો હશે. સારો વિદ્યાર્થી મિત્રો, હોમવર્કનો છેલ્લો દાખલો.
સારું વિદ્યાર્થી મિત્રો, છેલ્લો દાખલો હોમવર્કનો. આમાં કદાચ બધાને તકલીફ પડી હોય, કાં તો કે મોટી રકમ જોઈને બી ગયા હોય, બરાબર. બીવાનું ન હોય વિદ્યાર્થી મિત્રો. વર્ગ છે 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500 અને 4500 થી 5000. આવૃત્તિ 24, 40, 33, 28, 30, 22, 16 અને 7. ચાલો આપણે બહુલક શોધવા નીકળ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં પહેલાં આપણે તો મોટા મોટી આવૃત્તિ હોય એ શોધીએ. કોણ દેખાય છે મોટું જોવો છે? મને દેખાય છે 40, તો એને નામ આપી દઉં F1. ઘણાને હું એવો ક્વેશ્ચન થાય, સાહેબ અહીંયા F1 આવ્યું તો અહીંયા મોટી આવૃત્તિ આવી હોય તો અમારે શું લેવાનું અહીંયા F2? ભાઈ એવું આવશે જ નહીં. સાહેબ અહીંયા આવ્યું તો F1 તો અમારે F0 શું લેવાનું? એવું આવશે જ નહીં કોઈ દિવસ, બરાબર. એટલે એવું ટેન્શન નહીં લેવાનું, ખોટા એવા વિચારો નહીં કરવાના. હાલો મોટા મોટી આવૃત્તિ F40 છે, તેને કહી દો F1. એના પછી આવે આ F2, આ આવે F0. F1ની ઉપરનું ખાનું હોય એમાં પેલી સંખ્યા એને L. હાલ બહુલકનું સૂત્ર લખો, ઝેડ એના બરાબર L+ F1 - F0 2F1 - F0 - F+H બરાબર, નીચે બરાબર. હાલ L ઓકે, 1500 પ્લસ F1 40 માઇનસ F0 24. 2 × F1, F1 એટલે 40 માઇનસ F0 24 માઇનસ F2 33. H ગેપ કેટલાનો છે? 1500 માંથી 1000 જાય તો 500 નો ગેપ છે. ચાલીસમાંથી 24 જાય તો કે 16, બરાબર. 40 × 2 = 80 કમ્પલસરી પુટ માઇનસ, આ બેનો કરવાનો શું સરવાળો? 4 ને 3 = 7, 3 ને 2 = 5. સોળ ને સોળ એમને 80 માંથી 57 જાય તો 57 ને 10 = 60, બરાબર. 57 ને 10 = 60 ને 10 = 77, 77 ને 3 એટલે 23 ગુણ્યા 500. હા તો 1500 પ્લસ છે એવું લાગતું નથી, તો ગુણાકાર કરી નાખો. 16 × 5 = 80 અને 2 = 0 એટલે 8000 ભાગ્યા 23. હવે આપણે 23નો ઘડિયો ના આવડતું તો લખી લેવાનું, બીજું તો કોઈ સોલ્યુશન નથી. હાલો 23 × 1 = 23, 23 × 2 = 46, 23 × 3 = 80 એંસીથી વધુ ન જોઈએ. 23 × 2 = 46, 23 × 3 = 3 3 × 3 = 9 ને 3 × 2 = 6 69 = 23 હા પછી 23 × 4 = 92 થાય તો એ વધી જાય, 23 × 3 ચાલશે. 23 × 3 = 69 7 માં 6 જાય તો 1, 10 માં 9 જાય તો 1, ઉપરથી 0 થાય. 23 × 4 = 92 બરાબર. 23 × 5 જોઈ લેવાય, હવામાં નહીં રહેવાનું. 23 × 4 = 92, 23 × 5 = 50 તો 5 × 13 = 15, 5 = 5 વધી 1 × 5 = 10 ને 1 = 11, 115 એ તો વધી જાય. તો 23 × 4 = 92 કેટલા વહી થાય? 10 માંથી 2 જાય તો 8 પર 0 ઉપરથી હજી 0 ઉતર્યા. 23 × 5 = 115 થતા હતા. 23 × 6 = 23, 7 જોઈ જોઈ. 7 × 3 = 21 નો 1 વધી 2, 7 × 2 = 14 161. 23 × 8 જોઈ જોઈ. હાલો 8 × 3 = 24 નો 4 વધી 2, 8 × 2 = 16
આઠ દુ સોળ, સોળ ને બે અઢાર, એકસો ચોર્યાસી. ત્રેવીસ આઠ એકસો ચોર્યાસી વધી ગયા તો ત્રેવીસ સાત એકસો એકસઠ, જીરો ઉપર દસ, આઠ ઉપર સાત, અહીંયા જીરો, સાતમાં છ જઈ તો એક, દસમાંથી એક જાય તો નવ. હાલ હવે ભાગ આવશે, ન હાલે તો ભાગમાં પડી અહીંયા પોઈન્ટ મૂકીએ અને શૂન્ય ઉતારે તો ત્રેવીસ આઠ એકસો ને ચોર્યાસી, હમણાં જ કર્યું હતું. કેટલા વધે? છ વધે, બરાબર. એકસો નેવુંમાં ચોર્યાસી છ, પાછો જીરો, ત્રેવીસ દુ છેતાલીસ, ત્રેવીસ દુ છેતાલીસ, બસ પોઈન્ટ પછી બે ડિજિટ છે, ત્રણસો સુડતાલીસ પોઈન્ટ બ્યાસી. પંદરસો વત્તા પંદરસો માં ત્રણસો નાખી તો અઢારસો, અઢારસો સુડતાલીસ. આઈ હોપ બધાને એવો હશે આન્સર, બરાબર. સારું, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરું થાય છે, બરાબર. હવે પાછા હોમવર્કમાં આવા જ દાખલા આપું છું. હવે જો તમને ખ્યાલ આવવો જોઈએ કે મધ્યકમાં આવી જ રકમ હતી, બહુલકમાં આવી જ રકમ હતી. તો જો જે દાખલા આપણે પાંચ દાખલા મધ્યકથી ગણ્યા હતા, ત્રણે ત્રણ રીતે, રકમ તો સેમ હતી. હવે એ જ બધી રકમમાં, પાંચ રકમમાં તમે બહુલક શોધી શકો, બરાબર. તો એક દાખલો હું આપું છું અત્યારે. પાંચ દાખલા છે ને, તો છઠ્ઠો હજી એક દાખલો આપું છું. આ એક દાખલો કરજો હોમવર્કમાં. અને મધ્યકની અત્યારે રકમ નથી લખતો, બરાબર, પણ એ મધ્યકમાં જે આપણે પાંચ દાખલા ગણતા હતા ને ત્રણે ત્રણ રીતથી, તો બધામાં રકમ એક જ થશે. તો એ પાંચ દાખલાની જે રકમ હતી ને પાંચે પાંચ રકમમાં મધ્યકના પાંચ દાખલાની રકમમાં પણ બહુલક શોધવો, બરાબર. મધ્યકના પાંચે પાંચ દાખલાની રકમમાં પણ બહુલક શોધવો, એટલે પાંચ દાખલા એક અને આ છઠ્ઠો દાખલો, બરાબર. પછી છ એ છ દાખલાનું સોલ્યુશન નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશું, આ ફેરબુકમાં જ ગણશું, બરાબર. હેવ અ નાઇસ ટાઈમ. જય સ્વામિનારાયણ.